હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે અકાઉન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે જેનું નામ છે આદત માલના હિસાબો તો અકાઉન્ટ્સના ત્રણ ચેપ્ટરમાં ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ આપને જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્સાઈનમેન્ટ અકાઉન્ટ એના વિશે માહિતી મેળવી કન્સમેન્ટ અકાઉન્ટ એટલે શું તો જુઓ આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો જે બિઝનેસ કરતો હોય જે પણ એટલે કે લીગલ બિઝનેસ ઇલિગલ વાત નહીં કરતો હું જે પણ બિઝનેસ કે ધંધો કરતો હોય વેપાર કરતો હોય તો એનો એક ઈચ્છા હોય કે પોતાના બિઝનેસને વેપારને એક્સપાન્ડ કરવો બરાબર બીજા શહેરોમાં રાજ્યોમાં દેશ વિદેશમાં પોતાના ને એક્સપાન્ડ કરવો છે માની લો કે કોઈ વ્યક્તિ સુરતમાં રહી છે અને સુરતમાં એનો બિઝનેસ સારો એવો સેટઅપ સેટઅપ થઈ ગયું છે ઓકે સારું એવું સેટઅપ થઈ ગયું છે પણ હવે એની ઈચ્છા છે કે મારા બિઝનેસને મારે એક્સપાન્ડ કરવો છે એક્સપાન્ડ કરીને બીજા બધા શહેરોમાં માણ કે ફક્ત ગુજરાતમાં સુરતમાં છે તો એની ઈચ્છા છે કે ગુજરાતના અલગ અલગ શહેરોમાં બરાબર જેમ કે અમદાવાદ છે બરોડા છે આ રીતે અલગ અલગ શહેરમાં મારા બિઝનેસને મારે એક્સપાન્ડ કરવો છે એવી એનો પ્લાનિંગ છે પરંતુ અહીંયા એક પ્રોબ્લેમ આવે એવું જરૂર નથી કે બીજા શહેરો બીજા રાજ્યમાં પણ એને પ્લાનિંગ હોય બરાબર છે મુંબઈ છે દિલ્હી છે કોલકાતા ચેન્નાઈ કોઈ પણ શહેરમાં બીજા અન્ય શહેરમાં ભારતમાં અથવા ઇન્ટરનેશનલ લેવલ પર જોઈને એક્સપાન્ડ કરવું હોય તો તે આપણે જે દાખલા આવશે આપણે જે સમ આવશે એ ઇન્ડિયાના લેવલ સુધી જ આવશે તે ભારતના કોઈ પણ શહેર કે રાજ્યમાં પોતાનું જે બિઝનેસને એક્સપાન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ ઉદાહરણ તરીકે સુરતમાં તેનું નામ છે બરાબર છે એ સુરત પૂરતું જ છે ઓકે ઉદાહરણ તરીકે આપણે સુરતમાં વાત કરીએ એવા જે ફક્ત આપણે વધારે સુરતમાં જોઈએ તો કદાચ આપણે કહી શકે ધીરજ સન્સ એ કદાચ સુરતમાં છે સુરતની બહાર કદાચ નથી એમ બરાબર છે એ જ રીતે આપણે એવા ઘણા બિઝનેસ છે જે ફક્ત સુરત પૂરતા જ છે સુરતની બહાર નથી જોવા મળતા પરંતુ જો વ્યક્તિને બિઝનેસને એક્સપાન્ડ કરવું હોય આમે જે રીતના કીધું અમદાવાદ બરોડા દિલ્હી ચેન્નાઈ વગેરે મુંબઈ તો એના માટે જે માલિક હશે ઓનર હશે ત્યાં જવું પડશે ત્યાં આખો સેટઅપ કરવું પડશે દુકાન લેવી પડશે શોપ લેવી પડશે ફેક્ટરી લેવી પડશે મોલ ખોલવું પડશે એટલે વગેરે જે પણ એ જરૂરિયાત હશે બિઝનેસની બધી વ્યવસ્થા ઊભી કરવી પડશે પ્લસ એ ત્યાં થોડો સમય રહેવું પણ પડશે કારણ કે આખું માર્કેટ નવું છે કસ્ટમર નવા છે કસ્ટમરની જરૂરિયાત નવી હશે તો એમાં ઘણો ટાઈમ જશે પ્લસ એમાં સક્સેસના ચાન્સ પણ થોડા ઓછા કહેવાય કારણ કે આખી જગ્યા તદ્દન નવી છે પેલું કહેવાય ને પોતાના ઘરમાં હોય તો એ પણ શેર કહેવાય પણ બહાર અઘરું પડે આમાં બરાબર છે તો અહીંયા એ જ પ્રોબ્લેમ આવે કે બીજા શહેરમાં એક્સપાન્ડ કરવો બરાબર કઈ રીતે એ ઘણું અઘરું છે તો આવી સિચ્યુએશનમાં એક ઓપ્શન છે એ છે આડતમાનનો હિસાબ હિસાબમાં છે કઈ રીતે કરી તો પાસે એક ઓપ્શન છે જે તે શહેર કે અમદાવાદમાં એક્સપેન્ડ કરવું છે કે મુંબઈમાં કે દિલ્હીમાં તો ત્યાં આગળ કોઈક એજન્ટ એની નિમણૂક કરી દેશે કે જે આ ધંધા સાથે સંકળાયેલો હોય અથવા તો જેને આ ધંધાનું થોડું નોલેજ હોય એવો કોઈક વેપારી હોય વેપારીનો કોન્ટેક્ટ કરશે વેપારીને માલ આપી દેશે ઓકે શું કરશે સુરત અમદાવાદમાં કોઈક વેપારી છે ઓકે જે જેને થોડું નોલેજ છે આ બિઝનેસ વિશે તો એને માલ આપી દેશે ઓકે એટલે શું કરશે સુરતમાંથી જે માલ છે એને આપી દેશે અને કોણ વેચે આ વેપારી માલ વેચે છે અને વેચીને પૈસા જે હશે તે સુરતના માલિકને આપી દેશે બદલામાં વેપારીને શું મળશે તો વેપારીને મળશે કમિશન એને બીજું નામ છે આદત કમિશનને બીજું શું કહેવાય આદત એટલે એના નામ પહેર્યું છે આદત માલના હિસાબ એટલે આમાં સિમ્પલ એક એજન્ટનું જેવું કામ થયું છે આ સુરત વાળું એ શું કહેવાય કોઈ સંસ્થા હોય શકે જરૂર નથી કોઈ કોઈ ઇન્ડિવિજ વ્યક્તિ પણ હોઈ શકે છે તો એને શું કહેવાય એજન્ટ કહેવાય એટલે કે માલિક એજન્ટને માલ મોકલાવે એજન્ટ માલ વેચે અને બદલામાં પૈસા માલિકને આપી દે આ રીતે હિસાબ ચાલે છે કેલે થઈ ગયું આદત માલ ના હિસાબો શું છે તે અને બદલામાં એજન્ટને કમિશન મળી જશે તો બસ આજ છે એરિયાનો વ્યક્તિનો ગ્રાહક નોલેજ છે એટલે સાહેબ માલનું વેચાણ કરી શકે છે અને માલિક પોતાનો બિઝનેસ એક્સપાન્ડ થઈ જશે ઓટોમેટિકલી કારણ કે નામ તો એનું જ જશે બ્રાન્ડ તો એની જ છે એટલે ઓટોમેટિક અમદાવાદમાં પણ સુરતમાં એની જે બ્રાન્ડ છે એનું ત્યાં એક્સપાન્ડ થઈ જશે ક્લિયર તો બીજી આડત માલ ના હિસાબે માલિક અને એજન્ટ વચ્ચેના હિસાબો છે પરંતુ શહેરમાં નહીં હશે આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ સ્ટેટ હોઈ શકે છે ક્લિયર હવે આના જે હિસાબો કઈ રીતે લખાય એની આપણે માહિતી હોવી જરૂરી છે કે આમાં આખા હિસાબો કઈ રીતે ચાલશે આખા હિસાબો લાઇન્સ કઈ રીતે શરૂઆત થશે જો સિમ્પલ જ છે માલિક કોઈ અમદાવાદ તો એક બેવાર જશે એ રિજન ને સોર્સરની સાથે કોન્ટેક્ટ કરશે એગ્રીમેન્ટ કરશે એગ્રીમેન્ટ બધું થઈ ગયું ડીલ થઈ ગયું કે આપણે ચલો 1 તારીખ થી બિઝનેસની શરૂઆત કરી દઈશું તો બિઝનેસની શરૂઆત કરશે એટલે શું કરશે તે તો એ પહેલા બીજો એક પોઈન્ટ કહેવાનો રહી ગયો કે માલિકને એજન્ટ કહેવાય પણ માલિકને એકાઉન્ટની ભાષામાં એને કહેવાય છે માલ ધની એકાઉન્ટની ભાષામાં એને શું કહેવાય માલ ધનિક જે માલનો માલિક છે તે અને જે એજન્ટ છે એજન્ટને કહેવાય આદત્યો એજન્ટને શું કેવાય આદત યાદ રાખજો માલિકને માલધની અને એજન્ટને આદત્યો કેવાશે તો એ લોકોના હિસાબ કઈ રીતે લખાશે તે હિસાબ લખવાની જો વિધિ ની વાત કરીએ પ્રક્રિયા કહીએ કે કઈ રીતે આખો હિસાબ થશે તે હવે સમજાવ છું

હવે આપણે એક રકમ પણ સાથે લઈ લઈએ એટલે થોડું સમજવામાં ઈઝી મને માલ કે ટીવી નો વિચાર કર્યો કે અહીંયા સુરતની કોઈ બ્રાન્ડ છે પોતે ટીવી બનાવે છે અને એને બીજા શહેરમાં પણ વેચવા છે તો માની લો કે માલિક માલ ધનીએ એને પચાસ ટીવી મોકલા છે હાલમાં ઓકે દરેક ટીવીની વેલ્યુ માની લો કે વીસ છે એવા કેટલા ટીવી મોકલા પચાસ ટીવી મોકલા તો કેટલા થાય પાંચ દુ દસ લાખ નો કેટલા નોક લાખનો પચાસ ટીવી મોકલે દરેક વીસ હજાર ના હવે એક પ્રશ્ન થાય માલધની માલ મોકલે તો એમાં ફ્રીમાં ચાલ્યો જશે નહીં ખર્ચા કરવા પડશે ને એટલે કે હવે બીજું સ્ટેપ આવશે માલધનીએ ખર્ચા કરવા પડે ખર્ચા એટલે કયા તો એ છે નૂર જકાત આવક માલ વગેરે જેવા ખર્ચા કરવા પડશે બરાબર કારણ કે માલ ફ્રીમાં તો જવાનો જ નથી થશે ને વગેરે માની લો કે અલગ અલગ ખર્ચા કર્યા છે પાંચ હજાર જેવા પાંચ હજાર રૂપિયાના ખર્ચા થયા છે નૂર જકાત વીમો વગેરે જે બી ખર્ચા કરે તે હવે સામે આડટિયા પાસે માલ પહોંચી જશે ઓકે માલ ધને માલ મોકલો એ ખર્ચા કર્યા હવે આદિત્ય પાસે માલ આવી ગયો હવે આદિત્ય શું કરશે સીધો માલ આવ્યો એટલે ઓન ધ સ્પોટ વેચી કાઢશે નહીં આદિત્ય એ પણ શું કરવા પડે આદિત્ય પણ ખર્ચા કરશે એ પણ ખર્ચો તો કરવો જ પડશે ને બરાબર કયા ખર્ચા લાગશે એને તો એને પણ જેમ કે એને પણ જકાતનો વગેરે ખર્ચો લાગી શકે છે કારણ કે જે તે શહેરમાં માલ આવશે તો એને પણ જકાતના ચાર્જીસ આવી શકે છે માલ છોડાવવા માટે મજૂરી માલ ઉચકવા માટે બરાબર ત્યારબાદ ઓકે ચકાતના મજૂરી બે ખર્ચે માની લો કે એ પણ પાંચ હજારનો ખર્ચો કર્યો હવે એનું કામ શું છે હવે માલ વેચશે પરંતુ માલ વેચતા પહેલા બીજા એ ખર્ચા કરવા પડશે ઓકે આ ખર્ચા કયા કર્યા માલને છોડાવવા માટે જયારે પાસે માલ આવશે બરાબર તો જકાતનો મજૂરો અથવા લઈ જવાનો ગોડાઉન સુધી વગેરે બીજા બી ખર્ચા ધારો કે ટીવીને રાખવા માટે પાસે ગોડાઉનમાં મૂકે છે ગોડાઉનનો ખર્ચો લાગશે ભાડેથી ગોડાઉન લીધું છે માલ વેચવા માટે બધા વેચાણને લગતા ખર્ચા કરે જાહેરાત કરે એડવર્ટાઇઝ કરે પેકિંગ કરે વગેરે જે પણ લગતા હશે તે તો એ રીતના બી ખર્ચા એ કરવા પડે માની લો કે પંદર હજાર એવા ખર્ચા કર્યા હવે શું કરશે માલનું વેચાણ કરી દેશે ઓકે તો માને લો કે પચાસ ટીવી હતા તો ધારી લો કે પચાસે પચાસ ટીવી એ ત્રીસ હજાર માં વેચી દીધા એટલે કેટલામાં વેચાણ થયું ટોટલ પંદર લાખ રૂપિયામાં વેચાણ થયું જો નહીં પચાસ કરાય ઓછા પણ વેચાય ઓછા વેચાય તો સ્ટોક છે જે આપણે જે રીતે સ્ટોકની એન્ટ્રી આપે સ્ટોક સ્ટોકની એન્ટ્રી બતાવી પડે અત્યારે આપણે એવું માનીએ કે પચાસ મોકલે પચાસ ભાવે વેચી નાખ્યા ભાવ વેચવા માટે પણ માલિકે કીધું હોય છે આ ભાવ બી આદિત્ય નક્કી નહીં કરે માલિક કહે છે કે મિનિમમ આટલા ભાવ તો લેવાનો જ વધારે કે ઓછો પણ ઓછામાં ઓછા ત્રીસ હજારની બેસ પ્રાઇસ છે ત્રીસ થી પાંત્રીસ ની આ પ્રોસેસમાં વેચવાનો અથવા કહે છે કે માં વેચવાનું એટલે ભાવ વિશે માલિક આદિત્યને ઇન્ફોર્મેશન આપે કે માલનું જે વેચાણ થાય એમાં આટલી કિંમત લેવાની આટલો ભાવ લેવાનો ઓકે હવે માલનું વેચાણ થઈ ગયું હવે આદત્ય બધું કામ છે ના માટે કરે કમિશન માટે એટલે હવે પોતાનું શું લેશે કમિશન લેશે એટલે કે આદત લેશે તો જ્યારે બંને વચ્ચે સુરતનો જ્યારે અમદાવાદમાં આવ્યો હશે ડીલ થઈ હશે નક્કી થઈ જ ગયું હશે ભાઈ કેટલું કમિશન આપવાનું માનો કે નક્કી થયું છે કે ભાઈ પાંચ ટકા કમિશન મળશે આદત્યને શું મળશે ફાઈવ પર્સન્ટ પાંચ ટકા કમિશન મળશે કોના પર કમિશન હંમેશા એ માલ જે વેચાણ થયું હતું પાંચ ટકા કરીએ તો એને પંચોતેર હજાર કમિશન મળશે હવે શું થશે માલ વેચી પણ નાખો પ્રેક્ટિકલ વિચાર આપણે એન્ટ્રી બેન્ટ્રી બધું કઈ નહીં જોતા પ્રેક્ટિકલ આ રીતે એન્ટ્રી આવશે આ રીતે આખો સ્ટેપ જશે કે માલ મોકલો એ ખર્ચા કર્યા આ તે ખર્ચા કર્યા વેચાણ માટે ખર્ચા કર્યા માલ વેચાઈ ગયો કમિશન લઈ લીધું હવે શું તો હવે છેલ્લું સ્ટેપ ઓકે એક વેચાણ આંકડો બનાવશે આંકડો એટલે તમે બુક્સમાં જોશો ડિટેલમાં આપેલું છે પણ તે શોપમાં સમજો તમને આઈડિયા જ આવી જશે કે વેચાણ આંકડો શું છે તે એટલે બધી માહિતી મોકલશે કે વેચાણ આંકડામાં શું બતાવશે કે ભાઈ મેં વેચાણ કર્યું છે બતાવશે કે પચાસ ટીવી મેં ત્રીસ હજારમાં વેચા એટલે કે પંદર લાખ રૂપિયાનું વેચાણ થયું જો વેચાણ બનાવશે જે વેચાણ વેચાણ બતાવશે કે કર્યું છે મેં પછી ખર્ચા કે આ માલ વેચવા માટે મેં અલગ અલગ ખર્ચા કર્યા પહેલાં પાંચ હજારનો નો પછી પંદર હજારનો ખર્ચો કર્યો એટલે પાંચ પ્લસ પંદર એટલે વીસ હજારનો મેં ખર્ચો કર્યો પછી કહેશે કે ભાઈ મારું કમિશન મારું કમિશન કેટલું છે પંચોતેર હજાર કારણ કે અહીંયા એક પ્રશ્ન થાય પંદર લાખનો માલ વેચો એટલે પંદર લાખ માલ ધરીને આપવાના ને પંદર લાખનો માલ વેચો એટલે પંદર લાખ રૂપિયા માલિકને આપવાના માલ ધરીને સુરતના માલિકને પંદર લાખ નહીં આપશે આદિત્ય શું કરશે આદત્ય પણ હોશિયાર જ છે એ શું કરશે પંદર લાખ નો માલ વેચાવ એટલે પંદર લાખ રૂપિયા આદત્ય પાસે આવી ગયા છે આપશે વેચાણ આંકડો મોકલશે એમાં કે છે કે પંદર લાખ રૂપિયા મારી પાસે આવેલા એ માટે વીસ હજાર મેં ખર્ચો કર્યો તો કોમન છે વીસ હજાર ખર્ચાના પૈસા લઈ લેશે ને કારણ કે આ ખર્ચો એનો પોતાનો થોડી છે તો માલિકનો માટે ખર્ચા કર્યા છે ને આ ખર્ચા માલ વેચવા માટે કર્યા છે

ક્લર થયું તો આ રીતે વન બાય વન એન્ટ્રી જશે આટલી રકમ એ પરત કરશે ખ્યાલ આવી ગયો ચૌદ લાખ પાંચ હજાર પરત કરશે એટલે હિસાબ પૂરો ઓકે હવે નેક્સ્ટ મંથ અથવા જયારે માલ વેચાઈ જશે એટલે ફરીથી માલિક માલ મોકલશે સમય બે ત્રણ મહિનામાં એટલે હિસાબ જો કે વર્ષો હોય કે વર્ષનો આખો હિસાબ હોય કે આખો વર્ષમાં આટલા ટીવી મોકલા આ વર્ષમાં આટલો ખર્ચો રહ્યો વગેરે વગેરે અથવા બે છ મહિને પણ વેચાણ મોકલી શકે છે માહિતી આપી દે પૈસાને રિટર્ન કરી દેશે ચૌદ લાખ પાંચ હજાર પાછા આપી દેશે હવે પ્રશ્ન થાય શું પ્રશ્ન ખબર માલિક એને પચાસ આપ્યા વીસ હજારના દસ લાખનો માલ આપ્યો છે આપજો માલિક એને લાખ માલ આપ્યો છે હવે આ દસ લાખ રૂપિયા અત્યારે આદિત્ય પાસે પહોંચી ગયો અહીંયા ઘડી ઓકે એક દિવસે મોકલો બીજા દિવસે માની લો કે મોકલી ગયો સોરી એની પાસે આવી ગયો આડત્યો દસ લાખનો માલ લઈને ભાગી ગયો તો બની શકે એની નસ લાખ નો માલ છે આજે તો બે ત્રણ લાખ માટે માર્કેટમાં ઉથમનો થાય છે દસ લાખ છે તો પછી માલિક ના માટે આમાં નુકસાન નહીં કહેવાય સેફ્ટી શું આદત તો બારનો છે પોતાના શહેરનો નથી અને જરૂર થઈ કે ઓળખી તો જોઈ અરે ઓળખી તો ન પણ હોય અથવા તો દૂરનો કઈ કોન્ટેક વાળો હોય છે પણ તું દસ લાખનો માલ મોકલો એટલે એક થોડું કહેવાય સેફ્ટી તો કહેવાય છે ને તો માલિક સેફ્ટી માટે શું કરી શકે છે તો આમાં એક પોઈન્ટ યાદ રાખવાના છે કે માલિક સેફ્ટી માટે આડતિયા પાસેથી એડવાન્સ લેશે કારણ કે આ માલિકને ખબર છે કે આ દસ લાખનો માલ છે પણ બજારમાં દસ લાખમાં થોડી વેચાશે બજારમાં તો વધારે જ ભાવ વેચાવાના દસ લાખ તો એને આપ્યો છે દસ લાખની કિંમત બજારમાં વધારે ભાવ વેચશે એટલે દસ થી વધારે લાખનો માલ છે તો માલ લઈને ભાગી ગયો તો શું કરશે માલિક એના હાથમાં તો કઈ છે જ નહીં ઓકે તો સિચ્યુએશનમાં માલિક શું કરે સેફટી માટેની પાસે શું કરશે એડવાન્સ પૈસા માંગી લેશે માની લો કે એટલે ડિપોઝિટ આપને કેવી જમા કરાવે તે રીતે અમુક પૈસાની પાસે એડવાન્સ લેશે ચાર લાખ પાંચ લાખ છ લાખ વગેરે એવા એડવાન્સ પૈસા લઈ લેશે એટલે કે જ્યારે માલ ધની માલ મોકલે છે ખર્ચા કરે છે બરાબર છે એટલે જેવો અહીંયા માલ છે એટલે આની પાસેથી એડવાન્સ લઈ લેશે ઓકે તો અહીંયા એકચ્યુઅલી ત્રીજું સ્ટેપ શું આવે નેક્સ્ટ એ છે આદિત્ય માલ પહોંચે એ પહેલા એની પાસે શું લઈ લેશે એડવાન્સ લેશે કે પહેલેથી પણ એડવાન્સ લઈ શકે છે અથવા માલ જ્યારે નીકળી જાય ત્યારે પણ એડવાન્સ લઈ શકે છે હવે એ માલિક નક્કી કરે કેટલું એડવાન્સ લેવો અંદર અંદર ડીલમાં નક્કી કર્યું હશે કેટલું એડવાન્સ માની લો કે આપણે લઈએ પાંચ લાખ રૂપિયા એડવાન્સ લઈ લેશે એ કયા સ્વરૂપે લેશે કાતો ડ્રાફ્ટ લઈ શકે કાતો રોકડ લઈ શકે કાં તો હુંડી સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે લઈ શકે હુંડી રોકડ કે ડ્રાફ્ટ સ્વરૂપે પાંચ લાખ એડવાન્સ લઈ લેશે ક્લિયર તો આ રીતે સેફ્ટી માટે એડવાન્સ લઈ લેશે આડતિયા પાસે પાંચ લાખ રૂપિયા લઈ લેશે હવે આડતિયા પણ હોશિયાર છે મેં કીધું તે જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે છ મહિના માલ વેચાઈ જશે તો આમાં જો શું પંદર લાખનો માલ વેચાયો બરાબર ખર્ચા વીસ હજાર મારું કમિશન પંચોતેર તો માલિકને ચૌદ લાખ પાંચ હજાર નહીં આપશે મેં એડવાન્સ પણ આપેલા ને મારા એડવાન્સમાં મેં પાંચ લાખ તમને આપેલા હતા તો એ પાંચ લાખ પણ આમાં એક કાપી નાખશે તો બાકીના નવ લાખ ને પાંચ હજાર એ રકમ માલિકને પરત કરશે ખ્યાલ આવી ગયો માલિકને કેટલી રકમ પરત કરશે બાકીની નવ લાખને

મુખ્ય ત્રણ ખાતા બનાવે છે જોકે ખાતા છે એક છે આદત ખાતું એક આવશે આવશે આદત ખાતું ખાતું અને બીજું મુખ્ય બે ખાતા અને એક ત્રીજું પણ આવે છે આદત પર મોકલેલ માલ નું ખાતું પણ મુખ્ય ખાતા બે જ છે ત્રીજું તો ખાલી નામનું કીધું એમ ચાલે મુખ્ય બે ખાતા આદત માલ ખાતું અને આદત્યાનું ખાતું અને તમે રાસ ની જેમ વિચારો રાસમાં આપણે બનાવતા રહ્યા ને રાસ ખાતું અને જે તે ભાગીદારનું ખાતું બસ આ થોડું એ ટાઈપનું જ છે એની આમનો એન્ટ્રી પણ એ ટાઈપ છે તો આપણે જે મેં ઉદાહરણ લીધું બસ એને જ હું તમને એન્ટ્રી પણ સમજાવી દઉં ને આમનો બે એક જ ઉદાહરણમાં સમજાવી દઉં છું એટલે આખો ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર જે બેઝિક કન્સેપ્ટ કહેવાય ને એ ખ્યાલ આવી જશે તો જો પહેલું સ્ટેપ શું છે માલ માલધની માલ મોકલે છે બરાબર છે તો જો આમાં એન્ટ્રી આપણે માલધણીના ચોપડે હિસાબ લખીએ છીએ તો માલ માલધની પોતાના ચોપડે હિસાબ શું લખશે તે સમજાવું સાથે સાથે આમનોન બી જોતા જઈએ તો અહીંયા સૌથી પહેલા માલ મોકલે છે તો જો એની શું બને તે માલ મોકલે છે તો જો માલ મોકલે છે એટલે કે માલ જાય છે માલ જાય છે એટલે કે માલ આપણે ખરીદી કરીએ કે વેચાણ કરીએ મેં રાસમાં તમને સમજાવેલો જો માલ ખરીદીએ તો ખરીદ ખાતું ઉધાર થાય માલ વેચીએ તો વેચાણ ખાતું જમા થાય ખર્ચો કરીએ તો ખર્ચ ખાતું ઉધાર થાય પણ એ દરેક જગ્યા પર આપણે શું લખતા હતા રાસ ખાતું લખતા હતા દરેક જગ્યા પર શું લખતા હતા આપણે રાસ ખાતું લખતા હતા બરાબર છે નામ બદલાય જતું હતું શું લખતા હતા આપણે રાસ ખાતુ લખતા ઓકે તો અહીંયા પણ એવું જ છે કે એન્ટ્રી આપીશું એમાં આદત માલ ખાતું આવશે તો જો આમાં એન્ટ્રી કઈટ આવશે તો માલ જાય છે એટલે માલનું ખાતું જમા કરવાનું પણ આ માલ આપણે આદત માલના હિસાબમાં જાય છે એટલે જમા કરશે આદત પર મોકલેલ માલ ખાતું અને ઉધાર કરશે આદત માલ બધી એન્ટ્રી કયા માલ મોકલો તે આદત માલ તે આદત પર મોકલેલ માલ નું ખાતું બરાબર હવે એની એન્ટ્રી આપીશું તો આમાં એન્ટ્રી કઈ રહી જશે આદત માલ ખાતામાં ઉધાર પર આદત થી મોકલેલ માલ ખાતે કેટલાનો માલ મોકલો દસ લાખ નો અને આડતથી મોકલેલ માલ ખાતામાં જમા પર આડત માલ ખાતે દસ લાખ તો આ પહેલી એન્ટ્રી માલ મોકલો તે પછી બીજું સાહેબ આપણે જોયું માલ મોકલશે એટલે માલિક ખર્ચો કરે તો જો હવે માલિક ખર્ચો કરે છે ધની ખર્ચ કરશે તો એની આમનો શું થાય તો જો સિમ્પલ જ છે ધની ખર્ચ કરે ખર્ચ કરે એટલે પૈસા જાય બરાબર રોકડ જાય એટલે રોકડ જમા દરેક કે જો આમાં માલ મોકલો એટલે માલ જમા આમાં ખર્ચ કરે રોકડ જાય રોકડ જમા હવે આ ખર્ચા કર્યા છે માલિકે એટલે પૈસા રોકડ જમા તો ઉધાર કોણ થશે આદત માલ એમ જ વિચારો ખર્ચની આમનો શું થાય ખર્ચ તે રોકડ આમનો થાય તો ખર્ચને આપણે કેમાં લઈ જવાના છે આદત માલમાં લઈ જવાના છે એટલે અહીંયા કયું ખાતું આવશે આદત માલ ખાતે રકમ કેટલી પાંચ હજાર બરાબર તો એની એન્ટ્રી આદત માલ ખાતામાં ક્યાં આપીશું ઉધાર પર રોકડ ખાતે ખર્ચા ત્યાર પછી આગળ શું થયું પાસે આપણે એડવાન્સ લઈ પૈસા લઈને ભાગી ગયો તો પાંચ લાખ રૂપિયા માની લો કે આપણે એની પાસે કોઈ પણ સ્વરૂપે લઈ શકીએ આદતિયા પાસે એડવાન્સ જે આપણે લઈશું એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે એની પાસે ડ્રાફ્ટ લઈ શકીએ અથવા તો રોકડ લઈ શકીએ અથવા તો હુંડી લઈ શકીએ આદતીયો જમા ઓકે એન્ટ્રી આપીએ ખટવણી કરીએ તો આપણે આદતિયા નું ખાતું બનાવીએ છીએ એના ખાતામાં જમા પર જે પણ આપ્યું હોય તે રોકડ આપ્યું હોય કે હુંડી કે ડ્રાફ્ટ જે આપ્યું હોય તે આ દાખલામાં આપણે જોયું પાંચ લાખ એડવાન્સ લીધા છે ખર્ચો કરશે કોઈ પણ ખર્ચો માલ છોડાવવા માટે કે માલ વેચવા માટે આદત્ય જે પણ ખર્ચો કરે તો આપણે ખબર ખર્ચની આમનો ખર્ચ તે રોકડ હવે જો ખર્ચ તો આપણે આદત માલમાં લખવાના છે એટલે અહીંયા ખર્ચ ઉઠાય તો એની જગ્યા પર

આદતિયા ખાતે ખબર પડી જો પોતે ખર્ચ કરે તો ખર્ચ કરે તો પૈસા ગયા છે પણ શું માલધારી પાસે ગયા છે નહીં માલિકના હિસાબ નહીં લગતા આદિત્ય ચૂકવા છે તો આદિત્ય જમા કરીશું હવે એન્ટ્રી આદત માલ ઉધાર આદતિઓ જેમાં આપણે બંને ખર્ચની સાથે એન્ટ્રી આપી દઈએ પાંચ હજાર ને પંદર હજાર ટોટલ વીસ હજાર જે ખર્ચ કર્યો તે તો આદત માલમાં ઉધાર પર ખાતે અને જમા પર આદત માલ ખાતે ખર્જો વીસ હજાર ખર્ચ થઈ ગયો હવે એ માલનું વેચાણ કરશે આદતીયો માલ વેચશે ઓકે તો વેચાણ કર્યું પંદર લાખમાં એ માલનું વેચાણ કર્યું તો હવે એની એન્ટ્રી શું આવશે વેચાણની તો જુઓ સિમ્પલ જ છે માલ વેચે એટલે પૈસા આવે અને વેચાણ જમા ઓકે તો જો એની આમન શું બનશે તે જો વેચો છે તો આપણે ખબર છે ખર્ચ હોય કે વેચાણ હોય એટલે એમાં કોણ આવશે આદત માલ વેચાણ જમા છે તો આદત માલ જમા હવે પૈસા આવે છે રોકડ શું માલિકનો હિસાબ લખે માલિક પાસે પૈસા એવા જ નથી આ પૈસા બધા કોની પાસે છે આદતિયા પાસે આવ્યા છે એટલે આદત્યો ઉધાર થશે એટલે આદતિયા ખાતામાં ઉધાર પર અને આદત માલમાં જમા પર આદત કેટલામાં વેચેલું પંદર લાખમાં અહીંયા કરી આદત માલ ખાતે વેચાણ પંદર લાખ ત્યાર પછી આગળ જોઈએ તો કમિશન પોતાનું કમિશન લઈ લેશે પોતાનું કમિશન પંદર હજાર તો જો તો કમિશનની આદત્યાનું કમિશન તો હવે એની એન્ટ્રી આદત્યાનું કમિશન તો સિમ્પલ જ છે આદત્યાને કમિશન આપવાનું છે તો ધંધાનો તો ખર્ચો થયો એક રીતનો કમિશન ઉધાર ને કોને આપવાનું છે આદિત્યને આપવાનું છે તો સિમ્પલ જ આમનો કમિશન ખર્ચો છે ધંધાનો એટલે કોઈ પણ ખર્ચ હોય વેચાણ બધું આદત માલ ખાતે જાય તે આદત્યને આપવાનો છે તો આદત માલ તે આદત્યો એટલે ખર્ચ જેવી જ આમનો છે કારણ કે આ ખર્જો એ ધંધાનો ખર્જો છે બરાબર છે આદત્ય કહી છે કમિશન એ બી ધંધાનો ખર્જો છે જે આદત્યને આપવાનો છે એટલે આદત માલ તે આદત્યો આદત માલ આદત્યો બંને આમનો સેમ જ આવશે આદત્ય ખાતે કમિશન કેટલું હતું કમિશન હતું પંચોતેર હજાર એ જ રીતે અહીંયા અગિયાર લાખ ને પંદર લાખ એટલે ચાર લાખ નો આવે છે એટલે આ બિઝનેસમાં કેટલો પ્રોફિટ થયો નફો થયો ચાર લાખ જે આપણે નાનું ખાતે ટ્રાન્સફર કરી દઈશું એટલે પંદર લાખ થી અકાઉન્ટ ક્લોઝ ઓકે એ જ રીતે આ ખાતું બંધ કરીએ તો આમાં જોઈએ તો પંદર લાખ ના બાજુ પંદર લાખ માઈનસ પાંચ લાખ વીસ હજાર પંચોતેર હજાર નવ લાખ ને પાંચ હજાર આટલી રકમ એ પાછી આપશે આપને બરાબર તો એ મોટાભાગે દાખલામાં એ લોકો ડ્રાફ્ટ મોકલી આપે છે આ કઈ રકમ છે છેલ્લે પૈસા રિટર્ન કરશે ને આમ નવ લાખ પાંચ હજાર આપને જો મેં આમાં જ બતાવેલું કે નવ લાખ પાંચ હજાર પરત કરેલી આડે ત્યાં એ રકમ મળશે કે આડે ત્યાં જે રકમ તફાવત આવશે એટલી રકમ એ માલિકને પાછી રિટર્ન કરશે ધંધો પર્ટિક્યુલર હિસાબ પૂરો થઈ ગયો બધું વેચાણ થઈ ગયું અને આદર પર મોકલેલ ખાતું બંધ કરીને આપણે વેપાર ખાતે લઈ જવાનું હોય છે આ ખાતાનો જે તફાવત હોય છે વેપાર ખાતે તો આ રીતે આપણા અકાઉન્ટ બનશે એટલે આ બેઝિક છે ઓકે આખા અકાઉન્ટ નું આમનો અને બેઝિક આમાં બીજા થોડા થોડા પોઈન્ટ ઉમેરાતા જશે જેમ કે જે આપણે માલ મોકલે છે બરાબર રસ્તામાં માલ ને આગ લાગી જાય નુકસાન થઈ જાય આપણે વીમો લીધો વીમા પૈસા આપે એની એન્ટ્રી આવશે થોડો સ્ટોક વહીધો હોય બધા ટીવી થોડી વેચાય એ નહીં વેચાય આપણે ખબર સ્ટોક કાં આવે આપણે જમા પર લખીશું એની એન્ટ્રી આવે એટલે આ બેઝિક પોઈન્ટ તમને ક્લિયર થઈ જવું જોઈએ બરાબર બેઝિક ક્લિયર હશે પછી જે જે ટ્વીઝ પોઈન્ટ આવશે એ તો ધીમે ધીમે એડ થતા જશે અને કન્સેપ્ટ ક્લિયર થતો જશે ઓકે